नमस्कार विद्यार्थी मित्रों, एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग कार्यक्रममां फरी एकवार आप सर्वेनुं हार्दिक स्वागत छे। आना पहेलाना लेक्चरमां आपणे ईदगाह पाठना बे पेज लगभग 8 અને 9 બે જોયા હતા। આજે ત્યાંથી કહાની આગળ વધારીએ છીએ। તો ઈદગાહ પાઠ એટલે કે ગદ્ય જે છે એના લેખકનું નામ યાદ છે બધાને? તો લેખક છે પ્રેમચંદ। કહાની સાથે સાથે આપણે પાઠમાં આવતા તમામે તમામ અપરિચિત શબ્દ અને મુહાવરે, એટલે કે આ પાઠમાં મુહાવરે આપણને વધારે જોવા મળ્યા છે। તો અપરિચિત એટલે સમાનાર્થી શબ્દ, અને મુહાવરે બંને સાથે લેતા જઈશું। કહાની આગળ વધારીએ, પાઠ્યપુસ્તક બને ત્યાં સુધી સાથે રાખવા પ્રયત્ન કરો। આગે કે લેક્ચરમાં અમને દેખા કે જો અમીના કા પોતા હે હામિદ વ ઉસકે મા બાપ જો હે ઉસકે ખાસ કરકે ઉસકા બાપ જો હેઝે કી બીમારી કી વજહ સે મૃત્યુ હો જાતા હે ઓર બાદ મેં ઉસકી મા ભી મર જાતી હે। જો હામિદ હે વો અપની દાદી અમીના કે પાસ હી રહેતા હે ઓર અમીના કો જો હામિદ હે વો પ્યાર સે અમ્મા કહકર પુકારતા થા ઓર ઈદગાહ યાની કી જો 30 રોજો કે બાદ જો ઈદ આતી હે ઉસ ઈદ કી નમાઝ પઢને કે લીએ સારે ઈદગાહ યાની કી મસ્જિદ જાતે હે ઓર વહાં પર નમાઝ અદા કરકે ફિર ઈદગાહ કે મેલે મેં જાને કા આનંદ ભી તો લેના હે। ત્યોહાર સભી કે લીએ હે ચાહે ગરીબ હો યા અમીર પર ઉસ ઉત્સવ કા આનંદ કેસે લિયા જાય યાની કી જો અમીર વ્યક્તિ હે વો અપને હિસાબ સે આનંદ લેગા લેકિન જિસકી પરિસ્થિતિ મીડિયમ હે યાની કી જો ગરીબ હે વો અપને હિસાબ સે આનંદ લેગા। તો હમારો જો હીરો હે હામિદ ઉસકી જો પરિસ્થિતિ હે વો બહુત હી કંગાલ યાની કી ગરીબ પરિસ્થિતિ કા હીરો હે તો ઉસ ગરીબી કે કારણ ભી વો જો ઈદ કા ત્યોહાર હે ઈદ કે મેલે કા જો આનંદ હે વો ઉસકી દાદી પૈસે કી કમી હોને કી વજહ સે ભી ઉસે વો આનંદ દેના ચાહતી હે ઓર 5 પૈસા ગુજરાતીમાં 5 આના 5 પૈસે કી હૈસિયત જિસકી 3 પૈસા વો હામિદ કો દેતી હે ઓર 2 પૈસા અપને પાસ રખતી હે। કહાની કો આગે બઢાતે હે। નમાઝ ખત્મ હોતે હી સારે જો હે વો બાજાર કી ઓર ટૂટ પડતે હે યાની કી ધાવા બોલતે હે ઓર ગ્રામીણો કા યહ દલ વિષય મેં બાલકો કે કમ ઉત્સાહી નહીં હે યહ દેખો હિંડોલા હે 1 પૈસે દેકર ચડ જાઓ। હિંડોલા યાની જુલા 1 પૈસે દેકર ચડ જાઓ કભી આસમાન પર જાતે હુએ માલુમ હોતા હે ઓર કભી જમીન પર ગિરતે હુએ। તમે જોયું હશે મેળામાં ઓલો ઝૂલો આવે છે હોળી, એક વખત આમ જાય અને એક વખત આમ જાય, નજીવા પૈસા, એક જ પૈસો, એક પૈસો બોલું છું રૂપિયો નહીં, એક જ પૈસા જેવી નજીવી કિંમતમાં આ હિંડોળાનો આનંદ મળતો હતો। યહ ચરખી હે ચકેડી ગોળ ગોળ ફરેઈ ચકડોળ, યહ ચરખી હે જિસે લકડી કે હાથી ઘોડે ઓર ઊંટ છડો સે લટકે હુએ હે। તમે જોયું હશે મેળામાં બધા જઈએ જ છીએ આપણે, તો મેળામાં નાના છોકરાઓ માટે એક સ્પેશિયલ વોર્ડ હોય છે જ્યાં નાની નાની તમને લાકડામાંથી બનાવેલી ચકેડી જોવા મળશે, ઊભું ચકડોળ હોય છે પ્લસ ચકેડી, નાના બાળકો જે હાથો પકડી અને બેસી શકે, અને અહીંયા શું હોય તો કે લાકડાના ઘોડા હોય હાથી હોય એવું કોતરેલું હોય જેના ઉપર બાળકો બેસી અને ચકેડીનો આનંદ લે છે। તો છેડે આવા હાથી ઘોડા અને ઊંટ જે લટકેલા હોય એવી એક ચકેડી હતી,
एक पैसा देकर बैठ जाओ और 25 चक्कर का मजा लो। एक ही पैसे में 25 चक्कर लगाने हैं इस चरखी के, इस चरखी के। तो महमूद यानी कि जो हामिद के मित्र है उसमें पहला है महमूद, दूसरा है मोहसिन, तीसरे का नाम है नूरे और चौथा सम्मी। इन चारों घोड़ों पर बैठते हैं, यानी कि जो चार मित्र है चारों के चारों उस चरखी का आनंद लेते हैं। तीन पैसे तो उसके पास हैं, अपने कोष का एक तिहाई जरा सा चक्कर खाने के लिए नहीं दे सकता। जो मित्र वर्तुल है, मित्र मंडल है, वो साथ गया है, उसमें से चार लड़के जो है वो चरखी में बैठते हैं एक पैसा देकर। तब हामिद सोचता है कि मेरे पास तो केवल तीन पैसे ही है और इस जरा सा चक्कर खाने में, यानी कि एक ऐसे चक्कर खाने में मैं अपने कोष का तिहाई हिस्सा, लेकिन त्रीजो भाग, एनी पासे केला पैसा आता है त्रण पैसा, ए त्रण पैसा माथी एक भाग એટલે કે તિહાઈ ભાગ હું આવા ચક્કર ખાવામાં બરબાદ કરવા માંગતો નથી। સબ ચરખીઓ સે ઉતરે ઉતરતે હૈ ખિલોને લેંગે। ઇધર દુકાનો કી કતાર લગી હુઈ હૈ, તરહ તરહ કે ખિલોને હૈ, જૈસે કિ સિપાહી ઓર ગુજરિયા, રાજા ઓર વકીલ, ભિસ્તી ઓર ધોબીન। તો જૈસે હી ચરખી મેં સે ઉતરતે, આપણે જોયું છે કે બધા મેળામ જઈએ એટલે નાના છોકરાઓ ઓલમોસ્ટ રોતા જ હોય, સેના માટે, રમકડા માટે। તો મેળામાં જવાનું છે, મેળો લાગેલો છે, તો સ્વાભાવિક છે ચકડોળ અને ચકેડીની મજા લઈ અને હવે ક્યાં જશે બાળકો, તો મેળામાં। તો આ ચારે પાંચેય મિત્રો જે છે એ હવે ચકેડીમાંથી ઉતરે છે અને મેળા તરફ પ્રસ્થાન કરે છે। જેવા મેળામાં એન્ટર થાય છે તો ઘણી બધી દુકાનો આપણે લાગેલી હોય છે ને મેળામાં, બે સાઈડ સ્ટોલ નાખેલા હોય છે જેમાં અઢળક વસ્તુઓ જાત જાતની ભાત ભાતની મળતી હોય છે। તો અહીંયા પર ભી કઈ સારી દુકાનો કી કતાર લગી હુઈ હે, તરહ તરહ કે ખિલોને, અનેક જાતના રમકડા છે। કેવા કેવા? તો કે સિપાહી એટલે કે પોલીસવાળા છે, ગુજરિયા ઢીંગલી છે, રાજા વકીલ, વકીલનું જે રમકડું આવે એ છે, એ સિવાય ભિસ્તી જે આપણે પાંચમા ધોરણમાં, ચોથામાં કે પાંચમા ધોરણમાં પાઠ ભણી ગયા, કયો જુમો ભિસ્તી, તો એ ભિસ્તી જે પાણી લાવતો એવું એક ચિત્ર, એવું અંકિત થતું રમકડું છે। એ સિવાય ધોબી, કપડાં ધોતો હોય એવો ધોબી। તો આવા વિવિધ પેટર્નવાળા રમકડા છે। અગર હમે એસા ક્વેશ્ચન નિકાલ કર પૂછ લિયા જાય કે મેલે મેં કોણ કોણ સે ખિલોને થે, તો મેલે મેં વકીલ, રાજા, સિપાહી, ગુજરિયા, ધોબી ઓર ભિસ્તી જૈસે ખિલોને થે। વહાં લગતા હૈ કે અબ બોલના હી ચાહતે હૈ, એટલે કે રમકડા એટલા આબેહૂબ લાગે છે, એવા શું કહેવાય, જાણે કે સાચું હોય, હમણાં કંઈક બોલશે, હમણાં ધોબી કંઈક બોલશે, હમણાં ભિસ્તી કંઈક બોલશે, તો એવા જાણે સાચુકલા જે સ્ટેચ્યુ રાખેલા હોય એવા રમકડા હતા। મહમૂદ સિપાહી લેતા હે ખાખી વર્દી ઓર લાલ પગડીવાલા, કંધે પર બંદૂક રખે હુએ માલુમ હોતા હૈ। મોહમ્મદ નામ કા જો લડકા હૈ ઉસમેં, વો જો ખિલોને થે ઉસમેં સે સિપાહી નામ કા જો ખિલોના હૈ વો લેતા હૈ। તો જનરલી હમ પોલીસ શબ્દ કા અર્થ અથવા પોલીસ શબ્દ દેખે તો તરત હી ઉસકી વર્દી, ઉસકી પગડી, અંગ્રેજો કે જમાને મેં પોલીસ વાલો કો રેડ કલર કી પગડિયા પહેનાએ કરતે થે, તો વો વૈસા હી ચિત્ર હમારે સામને ખડા હો જાતા હૈ। તો ખાખી વર્દી ઓર લાલ પગડી, કંધે પર બંદૂક, સિપાહી હૈ તો બંદૂક તો હોગી હી, તો એસા બંદૂક રખે હુએ માલુમ હોતા હૈ, અભી જૈસે કે અભી કવાયત કે લીએ ચલા આ રહા હૈ, જોઈને એવું લાગે કે જાણે જે સિપાહી છે એ પરેડ કરવા માટે તૈયાર હોય। મોહસિન કો ભિસ્તી પસંદ આયા, મહમૂદ ને સિપાહી લિયા, મોહસિન ને ભિસ્તી, ભિસ્તી યાની કી મશક મેં પાણી ઢોને વાલા। તો પહેલા અપરિચિત શબ્દ હૈ ભિસ્તી,
मशक में पानी ढोने वाला, ढोने वाला એટલે ઢોળવા વાળું નહીં હો, ઢોને વાળા એટલે લાવવા વાળું, જાણે કે ચામડાના થેલામાં ભીસ્તી જે છે એ ચામડાના થેલામાં પાણી ભરી અને લઈ આવતો હોય એવું લાગી રહ્યું છે. કમર ઝૂકી હુઈ ઉપર મશક રખે હુએ, મશક યાની ચમડે કા થેલા. ચમડે કા થેલા, તો જો ભીસ્તી હે વો અપની પીઠ પર મશક રખે હુએ, ઝુકા હુઆ વો ચલા આ રહા હો, એસા લગ રહા હે. મશક કા મુંહ એક હાથ સે પકડે હુએ હે, કિતના પ્રસન્ન હે, શાયદ કોઈ ગીત ગા રહા હે. બસ મશક સે પાણી ઉડેલના હી ચાહતા હે, યાની કી જો ભીસ્તી હે વો થોડા સા ઝુકા હુઆ, કમર પર મશક યાની કી ચમડે કી થેલી હે, જિસસે વો પાણી લાતા હે. પાણી લાને કે સાથ સાથ ભીસ્તી કેસા લગતા હે, તો એસા લગતા હે માનો કી વો કોઈ ગીત ગુનગુના રહા હો. ઓર ક્યા તો કે વો મશક સે અભી પાણી હી નિકાલ દેગા, ઉડેલ દેગા, જો પાણી જે છે એ નીચે ઢોળી દેશે. નૂરે કો વકીલ સે પ્રેમ હે, કાલા ચોગા નીચે સફેદ અચકન, અચકન કે સામને કી જેબ મે ઘડી, સુનહરી જંજીર એક હાથ મે કાનૂન કા પોથા લીએ હુએ માલુમ હોતા હે. મોહસિન નામના છોકરાએ, મોહમ્મદ નામના છોકરાએ સિપાઈ લે છે, મોહસિન જે છે એ ભીસ્તી લે છે. હવે ત્રીજો જે મિત્ર છે નૂરે, નૂરે કો ક્યાં પસંદ હે, વકીલ પસંદ હે. તો વકીલ શબ્દ આપણે સાંભળીએ એટલે તરત જ આપણે સામે વકીલનું સ્ટેચ્યુ ઊભું રહી જાય, તો વકીલનું વ્યક્તિત્વ અથવા તો એમનો પહેરવેશ છે, સોરી એમનો પહેરવેશ તરત આપણી સામે આવી જાય. તો વકીલનો પહેરવેશ કેવો હોય, તો વકીલનો પહેરવેશ કેવો હોય, તો ઉપર કાળો કોટ હોય, નીચે સફેદ કલરનું પેન્ટ હોય, એક હાથમાં ઘડિયાળ હોય, એક હાથમાં જાડું એવું વકીલાતવાળું પુસ્તક હોય. તો આ તમામે તમામ જે બાબત છે એ ક્યાં જોવા મળે છે, વકીલના સ્ટેચ્યુમાં જોવા મળે છે. નૂરે કો વકીલ સે પ્રેમ હે, કાલા ચોગા કાલા બ્લેઝર કોટ, નીચે સફેદ અચકન સફેદ પતલુન, અચકન કે સામને કી જેબ મે ઘડી, સુનહરી જંજીર, જંજીર યાની સાંકલ. ચેન જો હોતી હે વો લોહે કી, તો સાંકલ. એક હાથ મે કાનૂન કા પોથા, પોથા યાની બડા સા પુસ્તક માલુમ હોતા હે. અબ કિસી અદાલત મે જીરહ યા બહસ કીએ ચલે આ રહા હે, યાની કી ઉસે દેખ કર એસા માલુમ હોતા હે કી વો અભી અદાલત મે જાકર બહેસ કર કર આ રહા હો. જીરહ, જીરહ યાની બહસ, બહસ કરકે આ રહા હું. યે બસ દો દો પૈસો કે ખિલોને હે, હામિદ કે પાસ કુલ તીન પૈસે હે, ઇતને મોંઘે ખિલોને કેસે લે. ખિલોના કહીં હાથ સે છૂટ પડે તો ચૂર ચૂર હો જાયેગા, હો જાય. જરાસા પાણી પડે તો સારા રંગ ધુલ જાય, એસે ખિલોને કિસ કામ કે, ઉને લેકર વો ક્યા કરેગા. તો જો સારે ખિલોને વો કિસકે બને હે, મિટ્ટી કે બને હે, ઉસ પર ક્યા કિયા હુઆ હે, રંગ કામ કિયા ગયા હે. તો જો સારે ખિલોને વો દો પૈસે મેં બિક રહે, પર હામિદ જો હે ઉસકે પાસ કુલ હોકર તીન પૈસે હે, તો વો સોચતા હે કે એસે ખિલોને લેકર મેં ક્યા કરૂંગા. જો ઘર પર જાને સે પહેલે રાસ્તે મેં હી બિખર જાય, યાની કે ટૂટ જાય. इसके अलावा जो अगर गलती से भी पानी छू ले इस खिलौने को, तो उसका सारा रंग निकल जाए. तो मैं अपने जो पैसे है वो ऐसे खिलौने में बर्बाद करना नहीं चाहता. खिलौनों के बाद मिठाइयाँ आती है, अब बारी खाने पीने की. किसी ने रेवड़िया ली तो किसी ने गुलाब जामुन, किसी ने सोन हलवा मज़े से खा रहे हैं. हामिद बिरादरी से पृथक है, ચરખે મેં બેઠે ખિલોને લીએ, અબ બારી ખાને કી. તો ખાને મેં
जो लड़के हैं वो रेवड़िया यानी कि रेवड़ी, गुजराती में रेवड़ी जोई छे ने तलनी बनेली होय तो ये रेवड़ी ले छे। इसके अलावा गुलाब जामुन मिठाई, गुलाब जामुन और सोन हलवा सोन पापड़ी, तो यह सब मिठाई मज़े से खा रहे हैं। और हामिद बिरादरी से पृथक, पृथक यानी कि अलग। हामिद जे छे ए नातमांथी अलग पड़े छे, कारण के ए पोताना पैसा आवी सामान्य वातमां थतो नजीवी बाबतमां ए खर्च करवा मांगतो नथी। एणे पोताना इमोशन ऊपर कंट्रोल राखेलू छे કે મારે જે પૈસા છે એ યોગ્ય અને સારી જગ્યાએ જ વાપરવા છે। અભાગે કે પાસ તીન પૈસે હે ક્યો નહીં કુછ લેકર ખાતા, લલચાઈ આંખો સે સબકી ઓર દેખતા હે। પોતાની શું કહેવાય, એક એનો એક વિચાર છે કે ભાઈ જે પૈસા મારી પાસે છે એમાંથી મારે ઘરમાં કંઈક ઉપયોગી આવે એવી વસ્તુ લેવી છે, શ્રેષ્ઠ વસ્તુ લેવી છે। પણ બાળકનું મન છે એ ક્યાંક ને ક્યાંક આવી બધી વસ્તુ, રમકડા જોવે કે ચકડોળ જોવે કે ખાવાનું જોવે, તો ક્યાંક ને ક્યાંક જાતે તો બિચારું નાનું બાળક છે તો લલચાવાનું તો ખરું જ, તો એ લલચાઈ આંખે એ બધા મિત્રોને જોવે છે। પણ ભાગ્યનો ક્યાંક ફૂટેલો બિચારો નાનો બાળક તો એ આ બધા આનંદ શોખ અથવા તો મોજ શોખ કરી શકતો નથી। આગે મીઠાઈઓ કે બાદ કુછ દુકાને લોહે કી ચીજો કી હે, કુછ ગિલટ ઓર કુછ નકલી ગહનો કી, લડકો કે લીએ યહાં કોઈ આકર્ષણ નહીં હે। ચરખી, ચરખી કે બાદ ખિલોને મીઠાઈયા ઓર અબ બારીયાઈ ચીજ વસ્તુ ખરીદને કી, તો મેળામાં જઈએ ત્યારે તમે જોયું હશે કે ઘણા બધા ઓલે શો પીસ ને એવું બધું વેચતા હોય છે, પછી અલગ અલગ ફૂલદાની હોય છે, ઘરમાં રખાય ઘરમાં ઉપયોગી હોય એવી ક્યારેક વસ્તુ હોય છે, લાકડાની વસ્તુ હોય છે જે લગભગ બીજે ક્યાંય આપણે જઈએ તો જોવા ઓછી મળે છે। તો આવી વિવિધ વસ્તુઓ જે છે એ પહેલાંના જમાનામાં ખાસ કરી અને મેળામાં જ વેચાતી હતી, તો એ સમયે અહીંયા આ બાળકો જે જગ્યાએ જાય છે ત્યાં લોઢાની વસ્તુ જે ઓલા કેવા વણઝારા લોકો વેચતા હોય એવી વસ્તુઓની હવે વારી આવે છે। તો એ લોઢાની વસ્તુઓ જેમ કે બકડિયા, લોઢી, ચીપિયા, સાણસી, વઘાર્યું, તો આવી બધી લોઢાની વસ્તુઓ, લોયું, તો આ બધી લોઢાની વસ્તુઓ એ વણઝારા લોકો બનાવી બનાવી અને મેળામાં વેચતા। તો લોહે કી તો ચીજ હે, ઇસકે અલાવા ગલેટ કી નકલી ગહનો પર લગાયા હુઆ ગિલટ, તમને ખબર હશે કે ખાસ કરીને આપણે અત્યારે વધારે જોવા મળે છે કે ઠગાર આવે છે અને કહે છે કે લાવો તમારા સોના ચાંદીના ઘરેણા હોય એને અમે ગ્લેટ કરી આપીએ, એટલે શું થાય કે એક કેમિકલમાં ધોવાથી એની ઉપર એક એવી ચમક આવે છે કે જાણે તમે એ સોના ચાંદીની ચીજવસ્તુઓ આજે જ ખરીદી કરી હોય એટલી ઉજળી બની જાય છે। તો એવા ગ્લેટની દુકાનો પણ અહીંયા જોવા મળેલી છે। તો આવી બધી દુકાનોમાં આ બીજા જે છોકરાઓ હતા એમને કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં, કારણ કે બાળકોને એમાંથી કંઈ લેવા જેવું હતું નહીં। વે સબ આગે બઢ જાતે હે, હામિદ લોહે કી દુકાન પર રુક જાતા હે, છોકરાઓ એમની મસ્તીમાં આગળ જતા રહે, એમને આ દુકાનો સાથે કોઈ લેવા દેવા નથી, પણ હામિદ જે છે એ લોઢાની દુકાન જોતા જ ત્યાંને ત્યાં સ્થિર થઈ જાય છે। કઈ ચિમટે રખે હુએ હે, ઉસે ખ્યાલ આયા કે દાદી કે પાસ ચિમટા નહીં હે, તવે સે રોટિયા ઉતારતી હે તો હાથ જલ જાતે હે, અગર વ ચિમટા લેકર લે જાકર દાદી કો દે તો કિતની પ્રસન્ન હોગી। આવડું નાનું એવું બાળક, એની આટલી ગજબ બુદ્ધિ શક્તિ, તર્ક શક્તિ અને પોતાની દાદી પ્રત્યેનો પ્રેમ એ જોઈ અને આપણને નવાઈ લાગી જાય કે આવડું નાનું બાળક આટલું લાંબુ વિચારતો હોય, પણ હા આજે હામિદ છે એ આટલું લાંબુ વિચારે છે, એ લોઢાની દુકાન ઉપર તરત ઊભો રહે છે, જ્યારે કે એને ચરખામાંય એટલે કે ચકેડીમાંય જીવ નથી ગયો, મીઠાઈમાંય જીવ નથી ગયો, રમકડામાંય જીવ નથી ગયો,
પણ જેવો એ લોઢાનો ચીપિયો જોવે છે કે બાળક ત્યાંથી ખસવાનું નામ નથી લેતો. તો આપણને અહીંયા એવો પ્રશ્ન કરવામાં આવે કે હામિદ ને ચિમટા ખરીદને ચિમટા હી ક્યો ખરીદા, અથવા હામિદ ચિમટે કી દુકાન હામિદ લોહે કી દુકાન દેખ કર ક્યો ખડા રહ ગયા. તો ઉસકા ઉત્તર હે, હામિદ લોહે કી દુકાન પર રુક જાતા હે ક્યોકિ ચિમટે ચિમટે રખે હુએ હે. ઉસે ખ્યાલ આયા કે દાદી કે પાસ ચિમટા નહીં હે. ઉસે યાદ આયા કે મેરી દાદી જો હે, મેરી અમ્મા જો હે, વો હાથ સે રોટિયા સેકતી હે, ચિમટા નહીં હે. જો ચૂલે મેં હાથ જાતા હે ઉસકી વજહ સે ઉસકી સારી ઉંગલિયા વો ક્યા હો જાતી હે, જલ જાતી હે. ઇસીલિયે વો ક્યા ખરીદના ચાહતા હે, ચિમટા ખરીદના ચાહતા હે. ઇસસે ક્યા હોગા, તો મેરી દાદી કી ઉંગલિયા નહીં જલેગી. ઓર દાદી યે ચિમટા દેખ કર બહુત પ્રસન્ન, યાનિ કે ખુશ ભી હો જાયેગી. તો ફિર ખિલોનો કી ઓર અગર વો ચિમટા લે જાકર દાદી કો દેતા હે તો દાદી કિતની પ્રસન્ન હોગી, ફિર ઉનકી ઉંગલિયા કભી નહીં જલેગી. ઘર મેં એક કામ કી ચીજ હો જાયેગી, ખિલોનો સે ક્યા ફાયદા. તો ઘરમાં જે છે એક ઉપયોગી વસ્તુ વસાઈ જશે, કે ભાઈ જે ત્રણ પૈસાનો એણે બચાવ કર્યો છે એ પૈસા યોગ્ય સમય અને યોગ્ય વસ્તુમાં વપરાશે, જેને કારણે ઘરમાં એક કામની વસ્તુ વસાઈ જશે જે આજીવન લાંબા સમય સુધી કામ આવવાની છે. ખિલોનો સે ક્યા ફાયદા, રમકડા લઈ તો એનો શું કંઈક ઝાઝો ફાયદો થવાનો નથી, જૂના થશે તો ફેંકી દેશું, તૂટી જશે તોય ફેંકી દેશું. વ્યર્થ મેં પૈસે ખરાબ હોતે હે, અમથે અમથા પૈસાનો બગાડ જ છે રમકડા ખરીદી. જરા દેર હી તો ખુશી હોતી હે, જરા દેર હી તો ખુશી હોતી હે, ફિર તો ખિલોનો કી ઓર કોઈ આંખ ઉઠા કર ભી નહીં દેખતા. યાની કી બચ્ચે કી એક પ્રકૃતિ હોતી હે, જૈસે હી ખિલોના આતા હે તો નયા હોતા હે તો 5 દિન ખેલતા હે, જૈસે હી ખિલોના પુરાના હો જાય તો બચ્ચા ઉસકી ઓર આંખ ઉઠા કર ભી નહીં દેખતા, યાની કી ઉસકી તરફ બિલકુલ નહીં દેખતા. યહાં પર એક મુહાવરા હે, આંખ ઉઠા કર ન દેખના. તો બિલકુલ ન દેખના, બિલકુલ ન દેખના. યા ફિર ઘર પહોંચતે પહોંચતે ટૂટ ફૂટ કર બરબાદ હો જાયેંગે. પહેલે હી બતાયા ખિલોને કિસકે બને હુએ હે, મિટ્ટી કે બને હુએ, પ્લાસ્ટિક સે બને હુએ. તો એસા ભી હો સકતા હૈ કે શાયદ હમ ઘર પર જાય તો ઘર જાને સે પહેલે હી રાસ્તે મેં હી ખિલોના ટૂટ ફૂટ જાય. ચિમટા ચિમટા કિતને કામ કી ચીજ હૈ, રોટિયા તવે સે ઉતાર લો, ચૂલે મેં સેક લો, કોઈ આગ માંગને આયે તો ચટપટ ચૂલે સે આગ નિકાલ કર ઉસે દે દો. અમ્મા બેચારી કા કહાં, અમ્મા બેચારી કો કહાં ફુરસદ હૈ કે બાજાર મેં જાય ઓર ઇતને પૈસે હી કહાં મિલતે હૈ, રોજ હાથ જલા લેતી હૈ. એ કહે છે કે કામની વસ્તુ ઘરમાં આવે છે તો આને તો ઘણા બધા ફાયદા છે. શું? તો કે રોટલી જે છે એ શેકવામાં પણ કામ આવશે. પહેલાંના જમાનામાં લાઇટર મારો અને ચૂલો સ્ટાર્ટ થઈ જાય આવી કોઈ સુવિધા હતી નહીં. કોલસો કે લાકડા દ્વારા ચૂલા સળગાવવામાં આવતા અને એના ઉપર એ બળતણ ઉપર રસોઈ બનાવવામાં આવતી. તો એ સમયે ક્યારેક કોઈ પાડોશી પોતાનો ચૂલો ફૂંકવા અથવા તો સળગાવવા માટે જો સળગતો કોલસો લેવા આવે તો લોકો એકબીજાને મદદ કરતા. તો એ કોલસો પણ હાથથી દેવો પડતો અથવા કોઈ ગાભેથી દે કે કોઈ બીજી કોઈ વસ્તુથી દે. ટૂંકમાં તો આ જે ચીપીઓ છે એના દ્વારા આગ પણ દઈ શકાય, એટલે કે એ કામમાં પણ આવી શકે. અને એ સિવાય જો કહીએ તો કે મોટો ફાયદો શું? તો કે મારી જે અમ્મા છે, મારી દાદી છે, એના હાથ બિલકુલ હવે દાઝશે નહીં. શું કામ? કારણ કે રોટલી શેકતા શેકતા એના હાથ દજાઈ જતા હતા. હામિદ કે સાથી આગે બઢ ગયે, સિબ્બલ પર સબ શરબત પી રહે હે. સિબ્બલ યાની કી
जब हम किसी यात्रा पर जाते हैं तो रास्ते में आपने देखा होगा कि कहीं पर पानी या शरबत वितरण हो रहा होता है, तो उसे क्या कहते हैं? सिब्बल। जिस जगह पर आपणे ગુજરાતીમાં કહીએ તો પ્યાવ, જ્યાં પાણી અને શરબત આપતા હોય એવી સેવા કરે છે લોકો, તો એને શું કહેવાય હિન્દીમાં? સિબ્બલ। દેખો સબ કિતને લાલચી હે ઇતની મીઠાઈયા લી મુજે કિસીને એક ભી ન દી। ઉસ પર કહેતે હે મેરે સાથ ચલો। હામી બેચારા કિસ્મત કા મારા મન હી મન સોચ રહા હે કે કિતને લાલચી ઓર बेवफा बेवफा मित्र है जो ठूस ठूस कर खाना खाते हैं, वो हिंडोले में बैठते हैं, चरखी पर बैठते हैं, और जो खाना लिया था, मिठाई ली थी, वो भी ठूस ठूस कर खा रहे हैं। इसमें से किसी ने मुझे एक बार भी नहीं पूछा कि तुम ये लोगे या नहीं, मेरे साथ चलोगे या नहीं, मेरा यह काम करो, मेरा वह काम करो। अब अगर किसी ने कोई काम करने को कहा तो मैं पूछूंगा मिठाइयाँ मैं तो मैं पूछूंगा मन ही मन बोलता है कि मेरे पास काम कराते हैं, मेरा ये काम कर दो, मेरा वह काम कर दो। क्यों? क्योंकि उनके पास क्या है? खिलौने हैं। पर अब मैं किसी से कुछ नहीं पूछूंगा, कोई मुझे पूछे तो मैं उत्तर नहीं दूंगा। क्यों? क्योंकि अब मैंने भी एक चिमटा खरीद लिया है। खाए मिठाइयाँ आपका मुंह सड़ेगा, फोड़े फुसलियाँ निकलेगी, आपकी जबान चटोरी हो जाएगी। यानी कि जो मिठाइयाँ खाते वधारे पड़तू गड़पण खावामां आवे तो शरीर ऊपर કફની ફોડલીઓ નીકળી જાય, અથવા તો ગુમડા થાય, અત્યારે બહુ ઓછા જોવા મળે છે કારણ કે લોકો વધારે સ્વચ્છતા રાખવા માંડ્યા છે, તો હવે ગુમડાનું પ્રમાણ ઓછું જોવા મળે, પણ પાકી અને અમુંઢિયા જેવું થઈ જાય ગળપણ ખાવાથી। તો હામિદ જો હે ઈર્ષા કે મારે બોલ રહ્યા હે કે ખાઓ, તુમે ફોડે ફુસલિયા નીકળેગી, યાની કે તુમે ગુમડે નીકળેંગે, તુમારી મુંહમે છાલે પડેંગે ઇતની સારી મીઠાઈયા ખાકર, और आपकी जबान चटोरी हो जाएगी। यानी कि अच्छे अच्छे खाने की जो जीभ लालसा करता है, वो जो तुम्हारी जो जीभ है वो अच्छा खाने का ही इंतजार करेगी, चटोरी हो जाएगी। तब घर से पैसे चुराओगे और मार खाओगे। यानी कि जो चटोरी चीज़ें खानी होगी तो उसके लिए पैसे चाहिए, तो पैसे तो बच्चों के पास होते नहीं, तो अब क्या करोगे? तो घर से पैसे चुराओगे और फिर माँ बाप को पता चलने पर मार खाओगे। अम्मा चिमटा देखकर मेरे हाथ से लेंगी और मुझे कहेगी मेरा बच्चा, अम्मा के लिए चिमटा लाया, कितना अच्छा लड़का है, इन लोगों के खिलौनों पर कौन इन्हें दुआएं देगा। वह सोचता है कि इन्होंने तो अपने सारे पैसे बर्बाद कर दिए, खिलौने लिए है वो भी क्या होगा, टूट जाएगा, मिठाइयाँ खाई है उससे क्या होगा, फोड़े फुसलियाँ निकलेगी, अब बारी मेरी, तो मैं जो चिमटा ले जा रहा हूँ उससे क्या होगा, मेरी जो दादी है वो बहुत खुश हो जाएगी और वो कहने लगेगी हाय मेरा बच्चा, वो एकदम आनंदित होकर कहेगी कितना अच्छा कितना प्यारा लड़का है, इन लोगों ने खिलौनों पर कौन इन्हें दुआएं देगा। यानी कि जो खिलौने टूट जाएंगे तब क्या होगा, माँ बाप भड़केंगे कि अभी तो लाया था अभी के अभी तोड़ दिया। इस जगह यानी कि हामिद जो है वो चिमटा लाया है, चिमटा देखकर दादी खुश भी होगी और क्या करेगी, आशीर्वाद देगी, क्योंकि चिमटा एक घर की मुख्य वस्तु है जो काम में आती है। बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है। यानी कि बड़ा गुजराती में कहवत है कि गैढ़ाना आशीर्वाद है ए ईश्वरनी देण है, एटले के वृद्ध लोग जो आशीर्वाद आपे ए डायरेक्ट भगवान आशीर्वाद आपता हो, एटला तुल्य एटले के एटला किमती है, ये भगवान तुल्य है अपना जे घरना घरडा वृद्धो है। तो अहीं दादी पण वृद्ध है, तो उसका जो उसकी जो दुआएं है वो जाकर अल्लाह के दरबार में पहुंचेगी। यानी कि भगवान से दुआ मुझे तुरंत ही मिलेंगी,
और तुरंत सुनी जाती है, और मेरे लिए जो दुआ करेगी, मुझे जो आशीर्वाद देगी, वो तुरंत ही मुझे मिल जाएंगे। मेरे पास पैसे नहीं हैं तो क्या, मैं गरीब ही सही, किसी से कुछ मांगने तो नहीं जाता। मैं गरीब हूँ तो क्या हुआ, मैंने किसी से कोई चीज़ नहीं मांगी है, चाहे मिठाई हो चाहे खिलौने हो। मैं गरीब ही सही, मुझे किसी से कुछ नहीं चाहिए। उसने दुकानदार से पूछा, यह चिमटा कितने का है? 6 पैसे लगेंगे। हामिद का दिल बैठ गया, फिर भी बोला, ठीक ठीक बताओ। जैसे ही चिमटा देखा और लेने की और आगे बढ़ा, तब दुकानदार से हिम्मत करके उसने पूछा कि यह चिमटा कितने का है, कितने मोल का है, कितने रुपये में दोगे? तो दुकानदार बोलता है, 6 पैसे लगेंगे, जबकि हामिद के पास कितने पैसे हैं? 3 पैसे। हामिद का दिल बैठ गया, हामिद बिल्कुल निराश हो गया। दिल बैठ जाना यानी कि निराश हो जाना, दिल बैठ जाना निराश हो जाना। हामिद जो है वो निराश हो जाता है। फिर भी वो बोलते हैं, ठीक ठीक बताओ, व्याज भी बोलो, व्याज भी कई किम्मत करो, जेथी करी अने हूँ आ चीपियो लई शकूँ। ठीक ठीक 5 पैसे लगेंगे, लेना है तो लो, नहीं तो चलते बनो। दुकानदार जो कहता है, अच्छा ठीक है चलो 5 पैसे दे दो, 5 पैसे के अलावा 1 पैसा भी कम नहीं, लेना है तो लो वरना आगे चलो। हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे? और वह आगे बढ़ गया ताकि दुकानदार की घुड़कियाँ न सुने, लेकिन दुकानदार ने घुड़कियाँ नहीं दी। हामिद फटाफट से कलेजा मजबूत करके यानी कि हिम्मत करके बोलता है कि 3 पैसे लोगे, क्योंकि उसके पास कितने पैसे थे? 3 पैसे थे। और वह आगे बढ़ जाता है ताकि जो दुकानदार है वो घुड़किए यानी कि जो डांटे उसे कि कोई 3 पैसे में, 6 पैसे का चिमटा 3 पैसे में देता है, तो ऐसा न सुनना पड़े, इसलिए वो फटाफट निकल जाता है। तो मुहावरा एक मिलता है, कलेजा मजबूत करना, हिम्मत जुटाना, और अपरिचित शब्द में है घुड़कियां। घुड़कियां यानी डांट, यानी डांट। तो डांट खाने के डर से वह फटाफट भाग जाता है, पर दुकानदार ने घुड़कियां नहीं की, बुलाकर चिमटा दे दिया। दुकानदार ने उसे चिमटा दे दिया। हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है, फिर शान से अकड़ता हुआ संगियों के पास गया, चिमटा खरीद लिया 3 पैसे में, और कंधे पर बंदूक जैसे रखते हैं वैसे कंधे पर रखकर मानो बंदूक है, शान से यानी कि अकड़ से वह अपने मित्रों यानी संगियों के पास गया। मोहसिन ने हंसकर कहा, यह चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करेगा? एक जो उसका मित्र है मोहसिन, वो बोलता है कि इस चिमटे का क्या करेगा, बुद्धि जैसा कुछ है? हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा, जरा अपना भिस्ती तो जमीन पर गिराओ, सारी पसलियाँ चूर चूर हो जाए बच्चू की। हामिद एकदम से फॉर्म में आ जाता है। हामिद को चिमटा लाने पर बुद्धू कहने पर वो भड़क उठता है, और जैसे ही चिमटा जमीन पर पटकता है और पटक कर कहता है, ले पटक अपना भिस्ती, पटक जमीन पर,
देख सारी जो भिस्ती की पसलियाँ यानी कि जो जो स्ट्रक्चर है जो भिस्ती का, वो सारी की सारी चूर हो जाएगी। चूर होना यानी टुकड़े टुकड़े होना, चूर चूर होना। टुकड़े टुकड़े होना, टुकड़े टुकड़े हो जाएगा तेरा जो भिस्ती है वो। चल पटक जमीन पर। महमूद बोला, तो यह चिमटा कोई खिलौना है? और उसका जो दूसरा मित्र है महमूद, वो उसे समझाता है, कोई ये जो चिमटा यानी कि जो चिपिया है वो, इसे तो खिलौना कहता है। तो पेज नंबर 11 पर अभी रखते हैं आगे की कहानी, एक नेक्स्ट लेक्चर में। तब तक के लिए जय भारत।